নমস্কার বন্ধু, পরে বাসুদেব বিদ্যালয়ের ইউটিউব চ্যানেল মাধ্যমিক পরিচালক স্বাগত করছু। সেমিস্টার বে লেকচার নম্বর 10 ধরন ত্রিজ বিষয় অগ্রজি ইমা নমার যে ইউনিট হতো ইউনিট নম্বর 10 ইমা তুমি আইয়া পেজ নম্বর 49 অনে পেজ নম্বর 48 উপর 48 এর 49 মান সূচনা মুজব তোমার চিত্র দোরবানা ছে তে মাধ্যম দোরবানা ছে এই চিত্র એમાં શું લખેલું છે એ ફિશ ઇન વોટર એટલે પાણીમાં એક માછલી તરતી હોય એવું ચિત્ર તમારે અહીંયા ડ્રો કરવાનું છે અને એમાં સરસ મજાનો રંગ ભરવાનું છે. પછી બીજું ચિત્ર અ કાઈટ ઓન અ ટ્રી એટલે કે એક વૃક્ષ ઉપર પતંગ હોય ને એવું ચિત્ર અહીંયા દોરવાનું. પછી અ બોલ અંડર અ ટેબલ એક ટેબલ દોરવાનું ને એની નીચે એક બોલ હોય પડેલો એવું ચિત્ર અહીંયા દોરીમાં રંગ ભરવાનું છે અને છેલ્લું અને એપલ નિયર ગ્લાસ એક ગ્લાસ પડેલો હોય અહીંયા દોરેલો અને એની બાજુમાં એક એપલ એટલે કે સફરજન હોય બરાબર એવું ચિત્ર દોરીમાં સરસ મજાનો રંગ ભરવાનો. તો પેજ નંબર 48 ને પેજ નંબર 49 માં તમારે આ અહીંયા જે સૂચના આપેલી છે ને એ રીતે મેં તમને એનું ગુજરાતી કરી દીધું છે ને એવા ચિત્ર અહીંયા સરસ સુંદર દોરીને એમાં સરસ મજાનો રંગ પૂરી લેવાનો છે. સમજાઈ ગયું બધાને? આ તમારે તમારી જાતે કરવાનું રહેશે. હવે આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું જેનું નામ છે યુનિટ નંબર 11 એક્શન વર્ડ્સ. બરાબર એટલે કે એક્શન એટલે કે ક્રિયા. એક્શન વર્ડ્સ શું છે તો કે આપણે લોકો આખા દિવસ દરમિયાન જે જુદી જુદી ક્રિયાઓ કરતા હોય ને બરાબર છે એ ક્રિયા જેને આપણે ગુજરાતીમાં તો જે નામથી બોલાવતા હોય પણ તેને અંગ્રેજીમાં શું બોલવામાં આવે છે એ ગુજરાતી જે ક્રિયાપદ છે ક્રિયાપદ મીન્સ કે જે આપણે ક્રિયા કરીએ છીએ એ જે નામ છે ને એને ઇંગ્લિશમાં શું કહેવાય ને એ ઘણા લોકોને ખ્યાલ ના હોય. તો આજે આપણે એ એક્શન વર્ડ્સ વિશે ભણવાનું છે. તમારે તમને તમારી સામે ઘણા બધા એક્શન વર્ડ્સ આપેલા છે એમાંથી આજે આપણે પહેલા 10 એક્શન વર્ડ્સ વિશે જાણીશું. બરાબર છે. હવે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. સીટ શું ઉચ્ચાર આપેલું છે? પેલો સીટ તો એમાં સ્પેલિંગ થશે એસ આઈ ટી. સીટ એટલે બેસવું. તમને દિવસ દરમિયાન બેસવું એવો શબ્દ ઘણી વાર સાંભળ્યો છે. બેસવું એ ક્રિયા છે, બેસવાની ક્રિયા. બરાબર. તો બેસવું એની ઇંગ્લિશમાં શું કહેવાય? સીટ. એસ આઈ ટી સીટ એટલે બેસવું. હવે એના પછી સ્ટેન્ડ એનો સ્પેલિંગ થશે એચ ટી એ એન ડી. સ્ટેન્ડ મીન્સ શું થાય? સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. બરાબર છે. આ પણ તમે સાંભળતા જશો બોલતા પણ છો પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. એના પછી બીજું છે રન. આર યુ એન. રન એટલે દોડવું. તમે લોકો તો બહુ દોડતા હશો, રમત રમતા હશો એ ઘણી કે જેમાં તમારે દોડવું પડે તો એને શું કહેવાય? રન. આર યુ એન રન એટલે દોડવું. એના પછી છે જમ્પ. જે યુ એમ પી. જમ્પ એટલે શું થશે? કૂદવું. તમે લોકો બહુ જમ્પિંગ કરતા હોય ને કૂદતા મારતા હોય ને એને શું કહેવાય? જમ્પ. જે યુ એમ પી જમ્પ મીન્સ કૂદવું. એના પછી છે નંબર 5 શું છે? સ્કીચ. એસ કે આઈ પી. સ્કીચ એટલે પણ કૂદવું જ થશે પણ શું એનો ઉપયોગ ક્યારે થશે? સ્કીચનો તો કે દોડવું કૂદવું. આના સ્કીચનો મતલબ થશે દોડવું કૂદવું. બરાબર છે. હવે નંબર 6 વોક. વોક એટલે ચાલવું. ડબલ્યુ એ એન કે. વોક એટલે ચાલવું. નંબર 7 છે ઓપન. ઓ પી ઈ એન. ઓપન એટલે ખોલવું. બરાબર. ખોલવું. ડોર ઓપન કરો. ડોર દરવાજા ખોલો. બરાબર. ઓ પી ઈ એન ઓપન એટલે ખોલવું. એના પછી છે ક્લોઝ. સી એલ ઓ એસ ઈ. ક્લોઝ એટલે બંધ કરવું. દરવાજો બંધ કરવો છે તો ત્યારે શું વપરાશે? ક્લોઝ. ક્લોઝ મીન્સ શું થાય? બંધ કરવું. હવે એના પછી નંબર 9 શું છે? થ્રો.
P-H-R-O-W. So means શું થાય? ફેંકવું. આપણે કોઈ વસ્તુનો ઘા કરીએ ને, આપણે તમે લોકો એવું બોલતા હશો કે ઘા કરો, પણ એને શું કહેવાય? ફેંકવું. થ્રો. P-H-R-O-W. થ્રો એટલે ફેંકવું. હવે છેલ્લો દસમામાં શું છે? કેચ. C-A-T-C-H. કેચ એટલે પકડવું. આ તો બધું ના ક્રિકેટ રમતા હોય, બોલ થી રમતા હોય, તમે બોલ ને કેચ કરો છો ને, તમે લોકો પકડો છો ને, એવું તો આવડે બધું. કેચ કર, કેચ કર, એ તો બોલ આવે છે, કેચ કરીને એવું બોલતા હશો ને તમે, તેનું સ્પેલિંગ શું થાય? C-A-T-C-H. કેચ એટલે પકડવું. તો આજે મેં તમને એક્શન વર્ડ્સ, 1 થી 10 એક્શન વર્ડ્સ છે તે તમને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સહિત અહીંયા લખેલા છે અને તમને સમજાવેલા છે. હવે આ 10 સ્પેલિંગ તમારી ફેર બુકમાં, પાકી બુકમાં તમારે 3-3 વખત સારા અક્ષરે લખી અને 10-10 સ્પેલિંગ રફ બુકમાં પણ તમારે 3 વખત લખવાના છે અને સરસ રીતે પાકા કરી લેવાના છે, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના બીજા જે 11 વર્ડ્સ છે તેના વિશે હું તમને સમજાવીશ, ત્યારે એ પણ તમારે પાકા કરવાના રહેશે. એટલે આ 10 એક્શન વર્ડ્સ પાકા કરી લેવાના છે. થેન્ક યુ.